धोरण नौ विषय गुजराती पाठ अपने छ लोहीनी सगाई ईश्वर पेटलीकर लखेलो छे पाठ। हवे आपणे पाठनी चर्चा करिए ए पहेला आपणे बे मुद्दा शीखवाना है। पाठ गणवानो छे अने व्याकरण पण छे, याद राखजो। કે આપણે વારંવાર દર ફેરે હવેના જે લેક્ચરો રહી એમાં હું તમને ખબર જ છે કે પાઠની સાથે સાથે વ્યાકરણનો એક એક ટોપિક પણ લઉં છું। શું વાત કે આપણે પરીક્ષા સત્રાંત આવી રહી છે અને તમે કદાચ હું ભૂલી જાઉં તો આનો સ્ક્રીનશોટ પણ પાડી લેવાનો અને પછી તમારી રીતના બુકમાં લખી લેવાનો। હું ભૂલી જાઉં સમજાય જો વળી ભૂસી નાખું બીજું કાંઈ લખવું હોય તો એ પહેલા તમારા સ્ક્રીનશોટ પાડી લેવાનો। એટલે આપણે જે ગુજરાતીની પેપર સાથે એમાં અહેવાલ લેખન આવે છે, નિબંધ લેખન આવે છે, કાર્ય લેખન અને પેરેગ્રાફ પણ આવે છે। એટલે આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી તો હું તમને કહી દઉં કે મેં તમને કાવ્ય પંક્તિ, શબ્દ સમૂહ, પેરેગ્રાફ એની ચર્ચા કરી અને હવે આવે છે વિચાર વિસ્તાર। તો વિચાર વિસ્તારની અંદર મિત્રો આપણે પહેલા કીધું વિચાર વિસ્તાર એટલે શું, તો કે કોઈ કાવ્ય પંક્તિ આપી હોય પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો છે, તો કે પુરુષાર્થ એટલે કે મહેનત અને એના વિના એ કેવો છે, તો કે ભાઈ પાંગળો છે એવું આપણને કહેવામાં આવે છે। એટલે આપણે ખાસ યાદ રાખવાનું એ કે પુરુષાર્થ વિના એ કઈ રીતના પાંગળો છે તો આપણે એની ચર્ચા કરવાની છે અહીંયા, બરોબર। તો વિચાર વિસ્તાર સામાન્ય રીતે ત્રણ વિભાગમાં, ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે। વિચાર વિસ્તારને ત્રણ ભાગમાં પહેલા તો વહેંચવામાં આવે છે, શરૂઆતનો મુખ્ય વિચાર, રહસ્ય અને મર્મ એટલે અર્થ એક બે પંક્તિઓમાં દર્શાવેલો હોય છે। મધ્યમ ભાગમાં આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ એટલે ચોકસાઈ, અંત છેલ્લે વિધાનનું તાત્પર્ય લખવું જોઈએ, બરોબર, કે આ વિધાન શું કહેવા માંગે છે। હવે વિચાર વિસ્તારમાં આવેલા વાક્યોને શું સંકલિત કરવા જોઈએ, વાક્યને ભેગા કરીને બધા વચ્ચે બેલેન્સ જળવાવું જોઈએ, સંકલિત સંચાલન થવું જોઈએ, વિચાર સ્પષ્ટ હોવો જોઈએ, ચોકસાઈપૂર્વક તર્ક બંધ હોવો જોઈએ અને એક જ વસ્તુને ફરી ફરીને હોવો જોઈએ નહીં, વિચાર સ્પષ્ટ હોવો જોઈએ અને એ ફરી ફરીને હોવો જોઈએ નહીં, અહીંયા કહેવામાં આવે છે। વિચારનો વધુ પડતો વિસ્તાર ન હોવો જોઈએ, વિચાર વિસ્તારની ભાષા શુદ્ધ વાક્યો અને ટૂંકા અને સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક હોવા જોઈએ, સાહિત્યના શબ્દો હોવા જોઈએ, પ્રયોગ કરવો જોઈએ જેમાં રૂઢિપ્રયોગ, વિરામચિહ્નો, અલ્પિનામ અને જોડણી ઉપર ખાસ ધ્યાન આપવાનું। વિચાર વિસ્તાર કર્યા પછી તેને ધ્યાનપૂર્વક એ વાંચી જવા જોઈએ। હવે આપણે એક વિચાર વિસ્તાર આપ્યો છે એનું વર્ણન લખવું હોય ટૂંકું, કારણ કે મારે અહીંયા સમય નહીં અને ઝડપથી તમને સમજાવવું હોય એટલે અક્ષર ક્યારેક સારા હોય ન હોય તો તમારે તમારી રીતના લખી લેવાનું અને આપણે પાઠ્ય પુસ્તક નવમીમાંથી જ આવશે, એથી બહારનું મૂકીશ નહીં। હા, આપણે બહારનું મૂકી સ્કૂલ ચાલુ હોય તો અમે તમને સમજાવી બહારનું લખાવી, આ અત્યારે આપણે ઓનલાઈન હોવાના કારણે તમને અને મને બંને થોડી થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે એટલે એના કારણે મારે તમને હું આ લખાવતો જાઉં છું એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ઘણું બધું પેપરનું આમાંથી આવશે એટલે તમારે કાંઈ પણ એવા પ્રશ્નો ન આવડતો હોય તો તમે મને કોલે કરી શકો છો, એમાં વોટ્સઅપમાં મારા નંબર હશે જ, બરોબર, એ યાદ રાખવાનો અથવા સ્કૂલેથી નંબર લઈ લો કે વામજી સાહેબનું કામ છે, પણ આ યાદ રાખવાનું। હવે આ કાર્ય પંક્તિ છે, રેલાઈ આવતી છોને બધી ખારાશ, પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમીરે વાદળી। આ પંક્તિઓમાં કવિએ સિંધુ અને દરિયો, નદી અને દરિયાનું ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ આપણને ગમે છે અને આમાં મહાન પુરુષોના હૃદયની વાત કરવામાં આવી છે, એનું હૃદય વિશાળ એ દર્શન કરવા માટે હોય છે પૃથ્વી પરને। હવે બીજો પેરેગ્રાફ, પૃથ્વી પરની ખારાશ એ નદીઓના માર્ગે સાગરમાં રહી જાય છે, નદી નાળા પોતાની સાથે રેતી, કાંકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ખસડીને લાવે છે, એ જોઈને દરિયામાં એ નાખે છે, દરિયો પોતાનો વિશાળ એવું હૃદય છે, ક્યારે નાખે તો નથી, પોતાના પેટાળમાં બધું સમાવી દે છે, સાગરનું દેન એટલું ઉદાહરણ અને જગતભરની એવી ખારાશને પોતામાં સમાવે છે, તો આપણને એ બોધ મળે છે આપણે પણ દુનિયાની ખારસને દબાવી મીઠાશને બહાર લાવીએ, બરોબર, તો એ સમાધિના આપણે જગતને મધુરતા સ્વાદ દ્વારા એ પાણીથી ભરેલા વાદળો એ ભેટમાં આપે છે, આ વાદળાઓ વરસે છે ને ત્યારે તેના એ મીઠા જેવા એ
मीठा जल थी ए जगत ने पण तरत ए तरस छिपावे छे। आ याद राखजो, आ पंक्ति ने अंदर खास याद राखजो। आ विचार विस्तार तमारे कोई पण होय तो एना लखवा माटे ना मुद्दा छे। आ मुद्दा रे पाठ्य बुक मां लखजो, पछी विचार विस्तार अने तमने खबर पड़शे के विचार विस्तार कई रीतना लखाय। फरी एक बार विचार विस्तार आपणे एनो पेला मुख्य विचार ए कीधो जो पंक्ति मां शुं कहेवा मांगे। पछी बीजा भाग मां आपणे स्पष्टीकरण कर्युं अने तीजा भाग में आपणे शुं कर्युं तो के दरियो पण रह्यो ने ए पण पोतानामां बधुं समावी लीए छे। तो ए खास याद राखवानुं એટલે વિચાર વિસ્તારમાં તેણે કહ્યું, પછી અમુક અમુક શબ્દ ફરી ફરીને હોવા જોઈએ, વારંવાર આપણે લખ્યા, ભાષા લખી, ભાષાને શુદ્ધ રાખી, રૂઢિપ્રયોગનો ક્યાંક ક્યાંક ઉપયોગ કરી શકીએ છીએ, વિરામ ચિહ્ન એટલે આવા પૂર્ણ વિરામ અલ્પ વિરામનો પણ મૂકી શકીએ। ખાસ વિચાર વિસ્તાર લખો ત્યારે યાદ રાખજો, ત્રણ ભાગમાં લખવાનો, પહેલો વિચાર, બીજો વિચાર અને ત્રીજો વિચાર, શરૂઆતનો ભાગ, મધ્યમ ભાગનો અંત ભાગ અને આ પેરેગ્રાફ, આ વાંચો પછી આ લખો એટલે તમને ખ્યાલ આવશે કે વિચાર વિસ્તાર શું કહેવાય। ફરી એક યાદ રાખજો, એના શરૂઆતના ત્રણ ભાગ પાડવાના, વિચાર અર્થ અને એ બધું લખવાનું, એક બે પંક્તિમાં વિધાનને ચોકસાઈ કરો, છેલ્લા વિધાનમાં શું કહેવા માંગે છે, આ વિચાર વિસ્તારની અંદર વાક્યનો શું સંકલિત કરી એકબીજા વાક્યને જોડો અને એકબીજા વાક્યનો શું કહેવા માંગે લખો। સ્પષ્ટ વિચાર હોવો જોઈએ, તર્કબદ્ધ હોવો જોઈએ, તારણબદ્ધ હોવો જોઈએ, વિચાર વિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, સાહિત્યના શબ્દનો ઉપયોગ થવો જોઈએ, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરો, અન અલ્પવિરામ પૂર્ણ વિરામ જોડણીનો ઉપર આધાર રાખો, જોડણી હાચી લખવી જોડણી ખોટી ન લખાય એનો આગ્રહ રાખો। વિચાર વિસ્તાર કર્યા પછી એને તમે ધ્યાનથી વાંચો એકવાર લેખા પછી અને સમજો, આ લખી લ્યો લેખા પછી જોવાનું, આમાં કઈ ભૂલ નથી, પછી તમે ઉતારો। અહીં આપણો આ વિચાર વિસ્તારનો જે રહ્યો એ મુદ્દો પૂરો થાય છે, ખાસ યાદ રાખજો। હવે મિત્રો આપણો અહીંયા વિચાર વિસ્તારનો જે મુદ્દો રહ્યો એ પૂરો થાય છે અને એની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે આપણો પાઠ કયો, તો કે લોહીની સગાઈ। આ લખી લ્યો થોડીક વાર, એટલે હું દૂર ઉભો છું। તમે આ વિચાર વિસ્તાર લખી લ્યો એટલે હું થોડીક વાર દૂર ઉભો રહ્યો હતો। ચાલો લખી લીધો વિચાર વિસ્તાર, આગળ આપણે અમૃત કાકીની વાત કરતા હતા પાઠની અંદર। હવે આ પાઠની અંદર આપણે જોયું કે અમૃત કાકીનું પાત્ર કેવું છે, સરસ મજાનું, કે એકની એક દીકરી હોય છે, થોડીક મગજની તકલીફ હોય છે, છતાં પણ એ અમૃત કાકી એને વાલથી, પ્રેમથી, લાડથી, કોરથી ઉછેરે છે અને મોટી કરે છે અને આમ આ દીકરીને, કુસુમને પૂરેપૂરી એ દાયિત્વ નહોતી પણ થોડીક ગાંડી હતી, અમૃત કાકીએ ને એ દરેક સલાહ આપવી પડી હતી, મંડી ગઈ હતી। કાકીએ તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર ઘરે મટશે અને જરૂર સાજી થશે આવું કહે છે। આપણે જોયું કે અમૃત કાકીને આશા ભર્યો હતો, માગસર મહિનો આવ્યો, દાઈ થઈ ગઈ, કન્યા વિદ્યાલયમાં ભણતી એ દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ એવું લાગે છે। આમ મંગુની માફક પણ ઝાડા પેશાબનું ભાન રહેતું નહીં અને એ દુઃખ થતું હતું। આમ દાઈ ડમરી અને ગાંડી થતા એ આવું ભાન રહ્યું ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને તે એવું તો અહીંયા વાત કરી કે જોવા મળે છે અને એની અહીં વાત કરે છે। તો ખાસ યાદ રાખજો, આપણે પાઠ અને વ્યાકરણ બંનેનો અભ્યાસ કરશું એટલે હું પહેલાં વ્યાકરણ લખ્યું બોર્ડમાં ત્યાં જોવાનું, પહેલાં એની જ ચર્ચા કરીશ, પછી હું પાઠ લાવીશ અને આ ભૂસીશ નહીં છેલ્લે, તો બીજી વાર લખવું પડે તો જ ભૂસીશ, એટલે યાદ રાખજો। અને આશા એ કે તમે બધાએ સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માંડશો, જે આપણે ટૂંક સમયમાં એ
હમણાં આ 12 તારીખ પછી આપણો જે રાઉન્ડ પૂરો થાય પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ તમને આવી જશે અને જે કંઈ મેસેજ હોય એ પ્રમાણે આપણે ગંભીરતાથી પરીક્ષાનું ઉપર ધ્યાન દેવાનું છે. ઘરે વાંચવા માંડજો મિત્રો, પેપર મોઢે લખવાનું છે અને જોઈને લખશો તો આપણે ખબર પડી જશે તો એ માર્ક નહીં મળે, એટલે મોઢે લખશો તો જ ખબર પડશે. શું કામ એ શબ્દ અમને ખબર પડી જ જાય બરોબર. ઘરે તમારે ગૂગલ લાઈવ લખવાનું થશે બરોબર, અથવા તો અહીંયા કરવા લખવાનું એ તમને સૂચના આવશે, પણ તમે પરીક્ષાની તૈયારી કરવા માંડજો. લખવાનું વાંચવાનું છે અને પાકું કરજો. અને આ 50 માર્કનું રિઝલ્ટ બીજું 50નું, ત્રીજું 80નું, એમ 100 ગુણનું બને છે, નકર વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવશે. જો તમે અત્યારે ધ્યાન નહીં દો તો વાર્ષિક પરીક્ષામાં રિઝલ્ટ આવશે સારું આવશે નહીં. વાર્ષિકમાં સારું જોતું હોય તો આપણે અત્યારે જ આના ઉપર ભાર દેવો પડશે. આ પરીક્ષામાં માર્ક તો ખેંચવા જ પડશે. ચાલો આગળ. તો અહીંયા કુસુમને પૂરેપૂરી ડાયટો થઈ ગયેલી હોય, જોઈને અમૃત કાકીને દરેક સલાહ આપવી માંડી ગઈ. કાકીએ તમે માંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, કે નજર તો જુઓ કે મળશે. ઓકે, અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ નહોતો કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી અને એની પાસે બેસાડી દવાખાનાની બધી માહિતી લે છે. કોણ? અમૃત કાકી. પેલા તો એ દવાખાનાનો વિરોધ કરતા હતા. શું હતું? કે મારી દીકરીને જો હું ન સાચવી શકું તો દવાખાના વાળા તો ક્યાંથી સાચવવાના છે, આવું એને લાગે છે. અને ત્યારે અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ કરતો હોય છે. પણ જિંદગીમાં પહેલી વાર જ્યારે કુસુમ સાજી થઈ ગઈ ને ત્યારે અમૃત કાકીને લાગ્યું કે લાવને હું મંગુને માટે વિચારી દઉં, અને એ કુસુમને બોલાવે છે. અને એ કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ કે તને મળશે. કે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત એ દવાખાનાનો વિરોધ ન કર્યો, બાકી વારે ફેર વિરોધ કરતા. આમ બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી અને એને પાસે બેસાડી દવાખાનાની હકીકત રહી એ પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી પણ જાય ને તો પણ એ લોકો ઉપર ખીજાતા નથી. કોઈ ગાંડા જો નર્સ કે ડૉક્ટરને મારી જાય તો એને એ ખીજાતા નથી. આથી મોટે તો એમ કહીને ભાવના શું કહેવાય કે તોય છતાંય નર્સ ડૉક્ટર એને સાચવીને રાખે છે અને એ જોવા મળે. એને મારતા નથી એ જાણીને એમને દવાખાના ઉપર એ શ્રદ્ધા પણ બેઠી નવી. આશા જન્મી કે મંગુના કર્મનામાં એ દવાખાનામાં જવાથી મટી જશે ને એવું લખ્યું હશે. તોય કોને ખબર કે આટલા ઉપચાર એટલી દવાઓ કરી ત્યારે જોયું એક વધારે કે છેવટે મંગુને દવાખાનાને મૂકવી એવો તો અમૃત કાકીએ નિર્ણય કર્યો કે એ માટે મોટા એ દીકરાને ઘેર આવી જવાને એમણે પત્ર પણ લખ્યો હતો, લખાયું હતું કે ભાઈ તું ઘરે આવી જા, આપણે મંગુને દવાખાને મૂકવી છે. એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઘરે એટલે નીંદર એ ઉડી ગઈ હતી. જાણે કે પોતે હારીને આ કામ કરી રહ્યો એવું લાગે છે એમ એમના મગજ ઉપર એક જાતનો એ ભાર હતો, વજન હતો કે મારી દીકરીને હું પરાયે મોકલું છું દવાખાને, છતાં પણ જોવા મળે. આ તો પાઠ બહુ સરસ મજાનો હોય મિત્રો. જેના ઘરે દીકરી હોય ને, જે બાપને દીકરી હોય અને જેને તકલીફ હોય ને એને ખબર પડે કે શું કહેવાય, બીજાને ખબર પડે નહીં. દીકરો હોય તો ગમે રખડે રજડે તોય હાલે, ગાંડો ભેલો ગમે મૂકી દઈએ તોય હાલે બરોબર, ગમે રખડે ભાટકે બાજે તોય હાલે, પણ દીકરીમાં હાલે નહીં. એટલે એ અહીંયા જોવા મળે છે. બહુ સરસ ન હોય આજે પણ આપણા દેશમાં દીકરી ઉપર અત્યાચારથી માંડી અનેક સમસ્યાઓ છે જેનો કોઈ નિકાલ હજી સુધી થયો નથી. સરકાર કાયદાઓ બનાવે છે ખાલી કાગળિયા ઉપર, હકીકતમાં કાંઈ અમલ થતું નથી, કોઈ પણ પ્રકારનો એનો નિકાલ નથી. એટલે આપણે ભવિષ્યમાં જાગૃત બનીએ એવી આપણે આશા રાખીએ. આમ એ અમૃત કાકી એના દીકરાને બોલાવે છે, પત્ર લખે છે કે તું આવી જા. ભારે મને ભારે હૃદયે એ એના દીકરાને બોલાવે છે અને છેવટે દવાખાનામાં મૂકીને અમૃત કાકીએ નિર્ણય કર્યો કે એ મોટા મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો હતો, નિર્ણય લીધો. ત્યારથી એમની ઊંઘ રહીને એ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરતા હોય એવું લાગે છે અને
એમના મગજ પર તો એક જાતનો ભાર એટલે વજન હતો એ જાણવા લાગ્યું હતું. મંગુ મોટી થતી જતી હતી ને પોતાની વૃદ્ધાવસ્થામાં, એટલે પોતે ગેઢા થતા હતા, વધતી જતી હતી. બહુ ચાકરી કરશે કે નહીં કરે, મંગુને કોણ સાચવશે એ પણ એને એવું લાગતું હતું અને જોવા મળે છે. આમ એની એ ખબર પડી ગઈ હતી કે બેમાંથી એક બહુ તો હજુ સુધી એ સાથે જ રહેવાની આવવાની હતી, આમંત્રણ ન આપ્યું ન હતું. આ સ્થિતિમાં મંગુને પ્રભુનો પ્રભુ હોય અને એને મટી જાય ને એવું લાગે છે કે ન મટે, તો પણ જો દવાખાનામાં ગોઠી જાય ને તો પણ મળતી વખતે પોતાને એક જાતની તે શાંતિ રહે ને એવું કહે છે. અને આમ એની ચાકરી કરનાર દુનિયામાં એ પારકું કોણ હશે, શું થશે એવું એ કહે છે. ખરું કે આ વિચાર વહેણમાં સાથે અમૃતકાકીની આંખમાંથી એટલું તો બધું પાણી વહી જતું હતું, પાણી એટલા આહુણા કે એ વહી જતું હતું ને, પથારી પલારી જતી હતી, હયું પોકારી ઉઠતી હતી અને ગમે તે બહાનું કાઢી ભલે કાઢો કે. મૂળ તો આ વાત એટલી કે તમે એ દીકરી થાક્યા છો, દીકરીને મૂકવી નથી. પણ દીકરી ડાહી થાય, દીકરી ઘરે જાય, દીકરી સારું જીવન જીવે ને એથી વધારે માને કાંઈ સુખ હોય નહીં અને જોવા મળે છે. છતાંય અમૃત કાકી પોતાના હૃદય ઉપર ભાર મૂકી એને દવાખાને મૂકવાનો વિચાર કરે છે અને એના આંખમાંથી આહુણા પડે છે. આમ જોવે છે, મંગુ તું મોટી થતી જતી હતી ને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી હતી, ચાકરી કોણ કરશે? અને ખબર પડી ગઈ કે કારણ કે બેમાંથી એક વહુ હજુ સુધી સાથે રહેવાનું આમંત્રણ પણ આપ્યું ન હતું અને આવી સ્થિતિમાં મંગુને એ પ્રભુને એ પ્રભુ હોય ને એને એની મટી જાય એવું લાગે છે. મટે તો પણ કે એને દવાખાનામાં ગોઠી જાય કે, તો કે મળતી વખતે પોતાને એક જાતની શાંતિ તો મળે, આવું કોણ વિચારે? એની માં કે એની ચાકરી કરનાર દુનિયામાં કોઈ કોકતો છે ને ખરું કે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકી આંખોમાંથી એટલું બધું એ પાણી વહી જતું કે પથારી પલળી જતી. અમૃત કાકીને એટલી બધી ચિંતા થતી દીકરીને, એટલું બધું રોતા કે આખી પથારી ભીની થઈ જતી. શું કે કાલે વારે હું મરી જતો, મારી દીકરીનું કોણ? એ કહે છે આપણે ગુજરાતીમાં પાના નંબર 41 ખાસ યાદ રાખજો તો એ જોવા મળે છે. આમ આ વિચારોમાં અમૃત કાકીના એ પથારી પલળી જતી હતી, હયું પોકારી ઉઠતું હતું અને એ બહાનું ભલે કાઢો, પણ કે મૂળ વાત તો એટલી જ છે ને કે તમે એ દીકરીથી થાક્યા છો એવું લાગે છે. અમૃત કાકી એ ઊંઘમાંથી એ ઝપકી જતા એટલે જાગીને બોલ્યા અને કહેતા, શું હું થાકી છું? એ કહે છે. અને આમ એ રીતના મૂળ વાત તો એટલી જ છે ને, દીકરી થાક્યા છે બોલી ઉઠ્યા અને હયું બમણા જોરથી એટલે હૃદયથી પોકારી ઉઠતું, એક વાર નહીં હજાર વારથી. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો છે ને તે મોટી ભૂલ કરી છે. એવી શું ઉતાવળ હતી કે શિયાળાને ટાઢમાં એને દવાખાનામાં ધકેલવી પડે, ટાઢ વહી જાય પછી મોકલું કે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું દવાખાનામાં, એને ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે, કોણ એને ધ્યાન રાખશે? એમ કરું ઉનાળામાં એને દવાખાનામાં મૂકું તોય કે ઠીક થાય. પરંતુ પત્ર મળતા જ દીકરો રહ્યો એ આવી પહોંચ્યો અને દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ એને મેળવી લીધો હતો. એક અઠવાડિયામાં મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું અને અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો એ ગાંડી બહેનને એ દવાખાનામાં ધકેલીને વેઠ ઉતારવા માંગે છે, એને હાચવા માંગતો નથી. આ એને એ વાતની ખબર પડી જાય છે અને પત્ર મળતા તરત જ આવી અને શું કામ પહોંચશે, મંગુને મૂકવા જવાનું હતું. અને એવા સમયે રાતે અમૃત કાકીને બિલકુલ રાતે નીંદર આવી નહીં તે દિવસે. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, કે દવાખાના વાળાઓ દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સેવાશે નહીં, એનાથી દીકરીને જુદી પાડતી નહીં સહન કરી શકે. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે જાતે નજર જોવે ને તો એને ખબર પડે, ત્યાં સુધી ચેન નહીં પડે એટલે શાંતિ અનુભવશે નહીં. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘરે બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર એ બ્રહ્માંડનો ભાર આવી ગયો લાગે છે. દવાખાનામાં ગયા ન ગયા છતાંય દીકરીને મૂકવાનું છે ત્યારે એના ઉપર ખૂબ જ ભારે વજન આવી જાય છે અને ઠલવાઈ ગયો હતો. આંખમાંથી શ્રાવણ અને ભાદરવો નજરે પડ્યો, મંગુ ઉપર ચોટી ગઈ હતી, કેમ એ ઉઘરતી હતી નહીં. અને મંગુ અને એને પાયા નંબર 42.
બહુ સરસ મજાનો પાઠ એ ફરી એકવાર કીધું કે આપણને જોવા મળે કે જેના ઘરે દીકરી હોય દીકરીને ઉછેરે દીકરીને રાખે મોટી કરે એને ખબર પડે, જેના ઘરે દીકરી નથી એને ખબર પડે નહીં. આજે પણ મિત્રો આપણા દેશની અંદર કેટલી દીકરીઓ રહી એ કર્યાવરના યજ્ઞમાં હોમાઈ જાય છે, આજે પણ દહેજ માટે અગ્નિદાહ જઈએ છે, હળગાવવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે. ક્યારે આપણે જાગૃત બનશું કે આપણે અત્યાચારથી વિરુદ્ધ લડશું? અહીંયા પણ સરસ મજાનો આ પાઠ છે કે જેમાં ગાંડી દીકરીની વાત કરી, એટલે હાજાને તો હવું હાચવે, ગાંડાને હાચવે ને એ જ ભગવાન, અને અહીંયા જ ભગવાન અવતરે છે. આ એક યાદ રાખવાનું, ભગવાન ક્યારે અવતરે છે તો કે ગાંડાને હાચવી તો, નકર નહીં. એટલે ગાંડા સંતાનને હાચવવા એ અઘરું છે એ જોવા મળે છે આપણને. તો અહીં ખાસ કરીને પહેરાવેલા નવા એવા કપડાનો રંગ એ ધારી ધારીને એ જોઈ રહ્યો છે, તેની માં એક ધારી જોવે છે. ગેલમાં આવી ગઈ એટલે આનંદમાં આવી ગઈ હતી. અમૃત કાકી સામે જોયું, જોતા જ એ હસી પડી ખરી, પણ એ સમૂહ એ અમૃત કાકીએ દિલથી કપાઈ ગયું હતું. કારણ નવા કપડા પહેર્યા ઓલી છોકરી રાજી થઈ, પણ માનું હૃદય કપાઈ જાય છે. પણ એ ઢોર પણ એને ખીલતી છોડીને બીજે લઈ જવાના હોય ને ત્યારે તો અત્યારે નવા ધણીને ઘેર જવા આના કાની કરે છે. તો મંગુને આટલું ભાન નથી, એ પ્રત્યક્ષ અનુભવ તો અમૃત કાકીના ઉમરા ઉપર ફસડાઈ પડ્યા અહીંયા કકડી ઉઠ્યું એવું લાગે છે. અબૂત દીકરીનું એ દુનિયામાં કોઈ નહીં. કે ઢોરને જ્યારે બીજા ઘરે જવાનું હોય, ઢોરને જ્યારે આપણે કાઢી મૂકીએ નવા માલિકના ઘરે જવાનું હોય, ત્યારે પણ એ જાતામાં હાનાખાની કરે છે, એને ખબર પડે છે કે આમ નવો માલિક આવશે, જાઉં કે ન જાઉં. પણ મંગુને એટલી ખબર પડતી નથી. અને આ અમૃત કાકી કુસુમને મળ્યા, માહિતી લીધી, પછી એના દીકરાને પત્ર લખે, પછી દીકરો મજિસ્ટર પાસેથી કાગળ લઈ આવે છે, પછી એને મૂકે છે. તો મંગુને એટલી ખબર પડતી નથી કે મારે આ ઘર છોડીને જાવું કે ન જાવું. આમ એ બધું દીકરીના દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની એ ના થઈ ને એવું કહે છે. દીકરાએ માં તરફ એવા નજર કર્યા અને સિવાય લથડ્યું ખાય પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફરિયાના બહાર નીકળતા એને ધોતિયાના છેડા વતી એવા આંખો લૂછી નાખી હતી. બરોબર, માએ કીધું કે મોડું થાય આને જલ્દી રહી જાય. પાડોશી સ્ત્રીઓ પણ મંગનો હાથ જાળીને આગળ દોરી હતી, બીજી સ્ત્રીઓ પણ અમૃત કાકીને ટેકો આપ્યો, અને છેવટે એ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી એટલે હૃદયમાં વાત સમાવી અને ઢીચણ ઉપર હાથ ટેકવી એ ઉભા કર્યા, અને બે જણે જાળીને ચડાવ્યા. ત્યારે એમનાથી દમાણીયામું એ ચડાયું. શું કીધું? સરસ મજાનું છે અહીંયા કે દમણ્યું એટલે ગાંડું એ, અને અબૂદ એટલે ડાયું ન હોય એવું, લથડિયા એટલે ગળફોડ ખાતું એવું. એની દીકરીની વાત કરી કે જે દીકરી ગાંડી હતી ખબર પડતી નહીં, ઢોરાનું ઉદાહરણ આવ્યું. અને એ દીકરી આજે જેને લાડકોડથી માં ઉછેરતી હતી, ખાવું પીવું લતવું અને એના સાર સંભાળ રાખવી, દેખરેખ રાખવી, ઓઢાળવું, રાતે ઢાંકનું તડકાનું લૂછી દેવું, મળમૂત્ર સાફ કરવું, આવી દીકરીને ભગવાનની ઘોડે જેમ હાચવે એમાં માએ હાચવી. અને આજે એ દીકરીને એ મારે ને એને ગાંડાને હોસ્પિટલ મૂકવા જાય. શું હાટું? હાચવી નથી એટલે નહીં, પણ એ હાટું કે કાલ હવારે મારું અવસાન થઈ જાય તો આ દીકરીનું કોણ? કમસે કમ હોસ્પિટલમાં કોઈ ખાર હોય તો એટલું તો ખરું કે એને હાચવશે. એટલે માં હૃદય ઉપર ભાર મૂકીને દીકરીને આ મૂકે છે. બહુ અઘરો એ વાત હતી જોવા મળે આપણને. પછી તો પાડોશી સ્ત્રીઓ પણ જોયું, મંગુ ગાંડી છે એમ જાણતા જ ગાડીમાં મુસાફરીનો મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં તો લાકડા જેવી ડુબડી પાતરી થઈ જશે, આવું એને લાગ્યું. કે ત્યાં તો ઢોરની પેઠે ટકે એવું જમવાનું તેમને નેર્યું એવું, એટલે બસ ઢોરને મળે ને એવું મળશે, નીરવું એવું ખાવાની વાત કરી. બરોબર, તો અહીંયા એ કહે છે. અને આમ એમ નીરવું એટલે કે ખાવાનું જેમ તેમ એનું આપવાનું થશે, અને બસ એને હારું પણ ખાવાનું મળશે નહીં એવું કહે છે. પછી આ છોડીની માં નથી કહે અમૃત કાકીએ, આ ઘા અસહ્ય થઈ પડ્યો. એની માં નથી, માં તો હતી જ કહે. આંખમાં આંસુ આવી ગયા હતા, કંઠ રૂંધાઈ ગયો એટલે ગળું રૂંધાઈ ગયું, બોલાતું નહોતું, અને શરમથી ડોકું એ નીચું નમી ગયું.
સાથે સાથે માથું પણ નમતા માં તરીકે એમનો આ દાવો પણ આપોઆપ એ વ્યક્ત થઈ ગયો હતો। બાપરે બાપ, તમે તો માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શો વાક? જો તમે એને માં થઈને દવાખાના આ રીતના મોકલો તો દવાખાના વાળાને શું કેવું કે? અમે ત્યાં કે જોઈ એકલા હોત ને તો કે દીકરાને માથું લાગવાની બીક ન હોત, પણ વળી કે ગાડીમાં મંગુને લઈને ઘેર પાછા ફર્યા હોત, પરંતુ બીજા ઉપાય ન હતો એટલે ભારે પગલે ભારે હૈયેથી દવાખાનામાં એને દાખલ કરી આવ્યા, એ જોવા મળે છે। ખાસ મુલાકાતનો સમય એટલે વચલાખંડમાં દર્દીઓને અને એમના સગા સંબંધીઓને છૂટા છૂટા બેઠા હતા અને એ જોવા મળતા હતા। આમ સ્વજનોએ ઘેરથી આણેલી એ રસોઈ ઘણા એ જમતા હતા, એટલે આણેલી એટલે બનાવેલી। આમ અમૃત કાકીએ પરિચારિકા તરફ એવા જોઈ રહ્યા હતા। પેલી બાઈએ પરિચારિકા હતી હસીને બોલી, હું તમને બધું આપીશ, તમારા ઘણી એ સારું સારું ખાવાનું લાવીએ છીએ, અને એક વાર તો ખાઈ લો એવું કે। પેલી ગાંડીબાઈ છણાકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું, આવું એ અમૃત કાકીએ જોયું અને એ જોવા મળશે। આમ અમૃત કાકીએ જોયું અને મોં એવા ધોયેલું હતું, છતાં પણ સહેજ ખીજાયા વગર પરિચારિકાએ પાણી લાવીને એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી વતી એવા લો લૂછી નાખ્યું। અમૃત કાકીને હૈયાને ટાઢક વળ્યું, હાય મારે કામ કરનારી તો છે, માયાળુ છે, આવું જોવા મળે। આ પાઠમાં અમૃત કાકીની ચિંતા જોવા મળે છે। અમૃત કાકીની વાલસોય દીકરી હોય છે, એક દી વિચાર આવે છે દવાખાના મૂકવાના, કુસુમને મળે છે, કુસુમ પાસે બધો પરિચય લે છે, પછી અમૃત કાકી ભારી હૃદય એના દીકરાને પત્ર લખે, દીકરો મજિસ્ટર પાસેથી કાગળ લઈ આવે છે, એ કાગળ લીધા પછી આ દીકરો આવે છે, માં અને દીકરો એ દીકરીને મૂકવા જાય છે। ક્યાંક મનમાં અનેક વિચારોનું ગળમથલ આવતું હોય છે, એમાંથી છેલ્લે દવાખાના પહોંચે તો ઓલા ગાંડાઓનું આવું દ્રશ્ય જોયું અને અમૃત કાકીના હૃદયને શાંતિ મળી કે હાઈશ મારી દીકરીને કોક તો સાર સંભાળ લેશે અને એ જોવા મળે છે, અને આ જોઈને એ રાજી થઈ જાય છે। હવે આપણે આખું સ્વાધ્યાયમાં જેટલું બાકી હોય ને મિત્રો, જેટલા પ્રશ્ન જવાબ આ પાઠના બાકી હતા સ્વાધ્યાયના બધી પાકી બુકમાં લખી રાખવાના, આવતા પેજમાં આપણો આ પાઠ પૂર્ણ થઈ જશે। અને તમારે સ્વાધ્યાયના બધા પ્રશ્નો લખી નાખો, આ વ્યાકરણ મુદ્દા પાકી બુકમાં લખી નાખવાના, જ્યારે આવો ત્યારે પાકી બુક સ્કૂલે બતાવવાની થશે। બીજું, તમે પેપરનું વાંચવાનું ચાલુ કરી દીધું હશે, આશા રાખું છું તમે પેપર સ્ટાઇલ પણ ટૂંક સમયમાં મળી જશે, ન મળે તો નવની પાછળ જે આપણે પ્રથમ સત્રની પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ આપી છે ને એ જ પ્રમાણે આવી છે, એમાં કાંઈ ફેરફાર હશે નહીં, બરોબર? એટલે હવે તમે તૈયારી કરવા માંડજો। જય શ્રી કૃષ્ણ।